સુકાય પછી હવે જોઈશું લીલના વસવાટ વિશે, લીલનો હેબિટેટ. હેબિટેટ એટલે વસવાટ, હેબિટેટનો અર્થ વસવાટ થાય. લીલ ક્યાં ક્યાં રહી શકે છે તેના વિશે. લીલ અલગ અલગ જગ્યાએ રહેતી હોય એના નિવાસ સ્થાન પ્રમાણે, એટલે કે જ્યાં રહે તે પ્રમાણે એના નામ પણ આપવામાં આવે છે, જે નીટમાં પૂછાય છે. તો જોઈએ, ચલો. પહેલા પહેલી મોટા ભાગે લીલ પાણીમાં જોવા મળે. હવે બે પ્રકારનું પાણી હોય, એક મીઠું પાણી અને બીજું ખારું પાણી, એક ફ્રેશ વોટર અને બીજું મરાઇન વોટર, સલાઇન વોટર, રાઈટ. પાણીમાં રહેતી લીલને એક્વેટિક અલ્ગી જલજ લીલ કહેવાય. અને જલજ લીલ બે પ્રકારની હોય, એક ફ્રેશ વોટર એટલે મીઠા પાણીમાં રહેતી લીલ, અને બીજી મરાઇન વોટર, એનો અર્થ કે દરિયામાં રહેતી લીલ, રાઈટ. તો બે પ્રકારની પાણીમાં રહેતી લીલ હોય. નેક્સ્ટ, જમીન ઉપર જો લીલ રહેતી હોય તો તેને એડેફોફાઇટિક પ્રકારની લીલ કહેવાય. નેક્સ્ટ, જો કોઈ ખડકો ઉપર આ રીતે ભેજવાળા કે ભીના ભીના ખડકો ઉપર જો ચોંટીને લીલ રહેતી હોય તો તેને લિથોફાઇટિક, લિથોફાઇટિક લીલ કહેવાય, રાઈટ. અને પછી નેક્સ્ટ, બે પ્રકારની લીલ હોય જે વનસ્પતિ પર રહી શકે. એક વનસ્પતિની ઉપર રહે અને એક વનસ્પતિની અંદર રહે. વનસ્પતિની ઉપર બહાર જો ચોંટેલી લીલ હોય તો તેને એપીફાઇટિક લીલ કહેવાય. ફાઇટિક એટલે વનસ્પતિ, એપી એટલે ઉપર, બહાર. વનસ્પતિની બહારની પરત ઉપર જો લીલ લાગેલી હોય, રહેતી હોય, ચોંટેલી હોય તો તેને કહેવાય એપીફાઇટિક લીલ. અને સિમિલરલી જો લીલ વનસ્પતિની અંદર થતી હોય તો તેને કહેવાય એન્ડોફાઇટિક. એન્ડો એટલે અંદર, એપી એટલે બહાર. ઓકે, એપીફાઇટિક એટલે વનસ્પતિની ઉપર લીલ થાય અને એન્ડોફાઇટિક એટલે વનસ્પતિની અંદર લીલ થાય. મૂળ પ્રકરણ પર્ણમાં લીલ થાય. ઓકે, નેક્સ્ટ, જે રીતે વનસ્પતિ પર લીલ થાય તે રીતે પ્રાણીના શરીર ઉપર પણ લીલ થાય. આ તમે જુઓ છો, પહાડી રીંછ છે જેને સ્લોથ બિયર કહેવાય. આ સ્લોથ બિયર અથવા પહાડી રીંછની ઉપર દેખાય છે ગ્રીન અલગી થઈ છે. એના કારણે આખે આખી આ રીંછની રૂવાટી કે રીંછના વાળ, આખે આખું રીંછ લાઇટ ગ્રીન કલરનું દેખાય છે, રાઈટ. તો આ રીતે પ્રાણીઓની ચામડી ઉપર પણ, પ્રાણીઓના શરીર ઉપર પણ લીલ થાય. આ રીતે જો કોઈ પ્રાણી ઉપર લીલ થતી હોય, યાદ છે વનસ્પતિમાં લીલ થતી હતી, વનસ્પતિ ઉપર લીલ થતી હતી, તો તેને કહેતા હતા એપીફાઇટિક. એપી એટલે બહાર, ફાઇટિક એટલે વનસ્પતિ. સિમિલરલી જો કોઈ પ્રાણી ઉપર લીલ થાય તો એપીઝોઇક, એપી એટલે બહાર, અને ઝોઇક એટલે પ્રાણી. પ્રાણી ઉપર કે પ્રાણીની બહારની બાજુએ જો લીલ થાય તો તેને કહેવાય એપીઝોઇક લીલ, રાઈટ. જો કોઈ લીલ 85 ડિગ્રીની આસપાસ કે તેથી વધુ ટેમ્પરેચરે રહેતી હોય, એનો અર્થ કે ગરમ ગરમ પાણીના ઝરાઓમાં લીલ જોવા મળે જે 75-85 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન પણ સહન કરી શકે, તો એવી જગ્યાએ, ગરમ ઝરાવાળી જગ્યાએ જો લીલ થતી હોય તો એવી લીલને થર્મોફાઇટ, થર્મો એટલે ગરમ, ફાઇટ એટલે વનસ્પતિ, થર્મોફાઇટ્સ અલગી કહેવાય, રાઈટ. મોટાભાગે બ્લુ ગ્રીન અલગી, એનો અર્થ કે નીલ હરિત લીલ, મોટાભાગે ગરમ ઝરાવામાં રહેતી હોય છે. આ જ રીતે મેં કીધું ગરમ જગ્યાએ રહે તો થર્મોફાઇટ, એ જ રીતે જો ઠંડી જગ્યાએ બરફ ઉપર જો લીલ થતી હોય તો એને કહેવાય ક્રાયોફાઇટિક. ક્રાયો એટલે ઠંડુ, થર્મો એટલે ગરમ, ક્રાયોફાઇટિક. ક્રાયો એટલે ઠંડુ, ફાઇટિક એટલે વનસ્પતિ, ક્રાયોફાઇટિક એટલે બરફમાં ઠંડી જગ્યાએ થતી લીલ. દેખાય છે આખો આ સમગ્ર બરફ રાતા રંગનો અથવા લાલ રંગનો થઈ ગયો છે, એનો અર્થ કે રાતી લીલ અથવા રેડલગી અહીંયા પર દેખાય છે. સેમ એક બીજી ઇમેજ દેખો, રેડલગી દેખાય છે આખા બરફમાં. સેમ ત્રીજી એક લીલ દેખો જેમાં યલો ગ્રીન લીલ મિક્સ છે, દેખાય છે. જેના કારણે આખે આખો યલો ઇઝ ગ્રીન કલરનો બરફ થઈ ગયો છે, આખી બરફવાળો રોડ બની ગયો છે. તો આ રીતે બરફમાં થતી લીલને, ઠંડી જગ્યાએ થતી લીલને ક્રાયોફાઇટિક લીલ કહેવાય. આ જ રીતે જો ઘણા ખારા પાણીમાં, દરિયામાં નહીં, દરિયા કરતા પણ ખારું હોય, શું, દરિયાઈ સરોવર, ખ્યાલ આવે છે. તો ખારા પાણીનું જે સરોવર હોય છે, એ ખારા પાણીના સરોવરમાં જો લીલ થતી હોય, એક્સ્ટ્રીમ ખારી જગ્યાએ, એક્સ્ટ્રીમ સોલ્ટી વોટરમાં જો લીલ થતી હોય તો એને કહેવાય હેલોફાઇટિક અલ્ગી. ક્ષારતા ને હેલાઇન કહેવાય,
અને હેલાઇન વાળા પ્લેસ ઉપર જો અલગી થતી હોય તો તેને હેલોફાઇટિક અલગી કહેવાય. ઓકે, તો આ હતા લીલના અલગ અલગ જગ્યાએ વસવાટ. તમને એક હજી લીલ ખબર છે જે ફૂગ સાથે સહજીવન કરીને જીવે છે. ચેપ્ટર 2 માં તમે ભણી ચૂક્યા છો કે લીલ વત્તા ફૂગનું સહજીવન એટલે લાઇકેન. તો ઘણી લીલ ફૂગ સાથે સહજીવી બનીને જીવે છે, લાઇકેન સ્વરૂપે જીવે છે. તો નેક્સ્ટ પત્યું લીલનો વસવાટ. જોઈ લો ફટાફટ. મહદઅંશે મોટાભાગે લીલ જલજ હોય છે, મીઠા પાણીમાં રહે કાં તો ખારા પાણીમાં રહે. કેટલાક અન્ય નિવાસ સ્થાનો પણ હોય છે જ્યાં લીલ જોવા મળે છે, જેમ કે ભેજવાળા પથ્થર, લિથોફાઇટિક લીલ મેં હમણાં કીધેલું, જેમ કે જમીન ઉપર, જેમ કે લાકડા ઉપર, જેમ કે લીલ અને ફૂગ ના સહજીવન સ્વરૂપે લાઇકેન સ્વરૂપે જીવે, અને કેટલીક લીલ પ્રાણીઓ ઉપર જેમ કે પહાડી રીચ સ્લોથ બિયર ઉપર જીવે. બધી જ વસ્તુ મેં આગળ તમને કહી દીધી. દોસ્તો, તમને મારો લેક્ચર એકદમ સ્પીડમાં લાગતો હશે, પરંતુ મજબૂરી છે. તમારે વિડીયો વચ્ચે વચ્ચે પોઝ કરીને કાં તો એકવાર ભણ્યા પછી ફરી વાર રિપ્લે કરીને ધીમે 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 વિડીયો સ્ટોપ કરતા કરતા લખતા જજો, કારણ કે મારે બહુ ફટાફટ બોલવું જ પડશે, કારણ કે લિમિટેડ સમયમાં મારે આ બધી વસ્તુ પૂરી કરવાની છે, જેથી તમને વિડીયો ઇઝીલી ડાઉનલોડ કરતા ફાવે કાં તો ઓછા એમબીમાં વિડીયો જોતા ફાવે. જેટલું વધારે લાંબો સમય લઈશ વિડીયો બનાવવામાં, એટલા જ વધારે એમબી થશે, એટલા જ વધારે જીબી થશે, અને એટલું જ તમને ડાઉનલોડ કરવામાં કાં તો જોવામાં તકલીફ પડશે. એટલે તમે વિડીયો પોઝ કરીને, સ્ટોપ કરીને કે ફરીથી રિપ્લે કરીને એ વસ્તુ જોઈ શકો છો. એટલે મારે સમય બચાવવા ફટાફટ બોલવું જ પડશે. ઓકે, તો આટલું એડજસ્ટ કરજો. તો પહેલી વાત આપણે જોઈ પ્રસ્તાવના, એની સાથે જોયું લીલનો સુકાય, એના પછી જોયું આપણે લીલનો વસવાટ. હવે થર્ડ વાત, કેટલા પ્રકારની લીલ હોય છે. જો આમ તો લીલ ઘણા બધા પ્રકારની હોય, પણ નીટના એસ પર નીટના સિલેબસ આધારે 6 પ્રકારની લીલ તમારે ભણવી જોઈએ, અને 6 માંથી મારે ડિટેલમાં ડિસ્કસ કરવાની આવશે 3 પ્રકારની લીલ. રાઈટ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. 6 પ્રકારની લીલ ફટાફટ હું તમને ઓવરવ્યૂ આપી દઉં, જોઈ લઈએ કઈ કઈ 6 પ્રકારની લીલ હોય. અત્યારે કશું ના યાદ રહે તો કોઈ વાંધો નહીં. હા, 2 લીલ પતી ચૂકી છે, એ તમારી જવાબદારી છે ચેપ્ટર 2 માં. લાઈક ધીસ, આ જે તમને હમણાં થોડી વાર પહેલા જ મેં કીધું હતું, આકૃતિ બતાવી હતી, જે સાબુના બોક્સ જેવો આકાર છે કોષ દિવાલનો, આ લીલ બેસિલેરિયોફાઇસી છે. શું કહેવાય? પહેલો લીલનો પ્રકાર બેસિલેરિયોફાઇસી પ્રકારની લીલ. ઉદાહરણ તમને ખબર છે, ડાયટમ્સ, બધી ડાયટમ્સ બેસિલેરિયોફાઇસી પ્રકારની લીલ આવે, જે તમે ચેપ્ટર 2 માં પ્રોટિસ્ટા નામના સમુદાયમાં ભણી ચૂક્યા છો, પ્રોટિસ્ટા નામની સૃષ્ટિમાં ભણી ચૂક્યા છો. રાઈટ, એના પછી બીજી લીલ જેને કહેવાય સાઇનોફાઇસી. પહેલી કઈ હતી? બેસિલેરિયોફાઇસી. બીજી કઈ આવી? સાઇનોફાઇસી. સાઇનોફાઇસીમાં તમને ખબર છે, બધી જ મોનેરા સૃષ્ટિમાં મૂકેલી નીલ હરિત લીલ અથવા બ્લુ ગ્રીન અલ્ગી અથવા સાઇનો બેક્ટેરિયા. રાઈટ, બધી જ નીલ હરિત લીલ મોનેરામાં સમાવેશ કરવામાં આવી છે, જે બધીને શું કહેવાય? સાઇનો બેક્ટેરિયા પરથી સાઇનોફાઇસી. પહેલી લીલ કઈ હતી? બેસિલેરોફાઇસી, જેમાં બધી જ પ્રોટિસ્ટા સમુદાયમાં આવતી ડાયટમ્સ પ્રકારની લીલ આવે. રાઈટ, એના પછી ત્રીજી લીલ, એની ઘણી ચર્ચા નથી પણ કેટલીક વાર 1-2 એમસીક્યુ આવી જાય છે, જે હું તમને ભણાવી દઈશ. તમને દેખાય છે આખું પાણી લીલના કારણે કેવા રંગનું થઈ ગયું છે? તમે ઇમેજિનેશન કરો કેવા રંગનું છે. તમને દેખાતું હોય ને તો યલો પ્લસ ગ્રીન મિક્સ કલર છે, ખ્યાલ આવે છે? ગ્રીનિશ યલો અથવા યલો ઇઝ ગ્રીન પ્રકારનું પાણી છે. એનો અર્થ કે આ લીલ પૂરેપૂરી યલો કે પૂરેપૂરી ગ્રીન નથી, યલો અને ગ્રીન મિક્સ કલરની હોય તો એવી લીલને કહેવાય ઝેન્થોફાઇસી. તમે જુઓ તો લખાણમાં તમને દેખાઈ જાય છે અર્થ, પીળો કલર અને લીલો કલર મિક્સ કલર. રાઈટ, જેને કહેવાય ઝેન્થોફાઇસી. આ ત્રીજો પ્રકાર થયો. ચોથો પ્રકાર ક્લોરોફાઇસી. ક્લોરો એટલે હરિતદ્રવ્ય, તમને ખબર છે હરિતદ્રવ્ય લીલા કલરનું હોય. બધી જ લીલ તમે જો લીલા રંગની છે. લીલા રંગની લીલ હરિત લીલના કેટેગરીમાં મૂકવામાં આવે છે, જેને કહેવાય ક્લોરોફાઇસી. આ થયો ચોથો પ્રકાર, જે ડિટેલમાં આપણે ભણવાનું આવશે, તમારી બુકમાં છે. નેક્સ્ટ, એના પછી પાંચમો પ્રકાર ફિયોફાઇસી. ફિયોફાઇસી મતલબ કે બ્રાઉન રંગની લીલ. બધી જ લીલ તમે ધ્યાનથી દેખો બ્રાઉન રંગની દેખાશે, કથ્થઈ રંગની દેખાશે. એટલે કથ્થઈ અથવા બ્રાઉન રંગની બદામી રંગની લીલ, એને કહેવાય ફિયોફાઇસી. આ પાંચમો પ્રકાર થયો, આની ડિટેલમાં ભણવાનો છે. અને છઠ્ઠો અને છેલ્લો પ્રકાર રોડોફાઇસી. રોડોફાઇસી એટલે રાતી લીલ અથવા લાલ લીલ. ધ્યાનથી દેખો લાલ લાલ રંગની લીલ દેખાતી હશે. રાઈટ, આ બધી લીલ
રોડોફાઇસી કહેવાય. આ થયો છઠ્ઠો પ્રકાર જે પણ આપણે ડિટેલમાં ભણવાનો આવશે. તો આ રીતે ફટાફટ ફરી એકવાર રિવાઇઝ કરાવી દો. આમ તો ઘણા બધા પ્રકારની લીલ હોય પણ તમારા નીટના સિલેબસ પ્રમાણે છ પ્રકારની લીલનું ડિસ્કશન આવશે, છ પ્રકારની લીલ પૂછાશે, રાઈટ. એમાં પહેલી લીલ હતી જે ભણી ગયા, બેસિલેરિયોફાઇસી ડાયટમ્સ. બીજી લીલ હતી જેમાં બ્લુ ગ્રીન અલગી આવે બધી જ, જેને કહેવાય સાઇનોફાઇસ. ત્રીજી પ્રકારની લીલ જેની બહુ ચર્ચા નથી કરવાની પણ અમુક કરીશું, એને કહેવાય ઝેન્થોફાઇસી, જે યલોઇઝ ગ્રીન પ્રકારની લીલ આવે. એના પછી આવે ચોથી લીલ જેને ડિટેલમાં ભણવાની છે, જેને કહેવાય ક્લોરોફાઇસી. એના પછી ડિટેલમાં ભણવાવાળી લીલ આવશે ફિયોફાઇસી, જે કથ્થાઈ રંગની આવે. અને એના પછી ડિટેલમાં ભણવાની લીલ આવશે રોડોફાઇસી, જે પણ આપણે ડિટેલમાં ભણવાની આવશે લાલ લીલ, લાલ લીલ અથવા રાતી લીલ. ઓકે, યાદ રહી ગયું છ પ્રકાર છે, બેસિલેરિયો, સાઇનો, ઝેન્થો, ક્લોરો, ફિયો અને રોડોફાઇસી. અમારી ત્રણ લીલ તો ડિટેલમાં ભણીશું જ, પણ ઉપર છેલ્લા જે પૂછાતા એમસીક્યુ છે ત્રણેય છએ છ લીલમાં કોમન પ્રકારના, છ પ્રકારની લીલમાં કોમન પ્રકારના, એ પહેલા જોઈ લઈએ. તો ચોથો નંબર પિગમેન્ટ એટલે રંજક કણ અથવા રંજક દ્રવ્ય. અલગ અલગ છ પ્રકારની મેં લીલ કીધી, એ કેમ અલગ અલગ છ પ્રકારની લીલ દેખાતી હતી? તમને ધ્યાનથી દેખ્યું હોય તો લીલમાં ખોરાક સંગ્રહ કરવાની ક્ષમતાના આધારે અને લીલના અંદર હાજર રહેલા રંજક દ્રવ્ય, રંજક કણના આધારે લીલના છ અલગ અલગ મેં પ્રકાર બતાવ્યા. તેથી લીલના પ્રકાર રંજક કણના આધારે છે, એટલે આ ભણવું જરૂરી છે. તો ચોથો નંબર લીલનો ચોથો કોન્સેપ્ટ પિગમેન્ટ અથવા રંજક દ્રવ્ય. છ પ્રકારની લીલમાં કયા કયા પ્રકારના રંજક દ્રવ્ય આવેલા હોય? આમ કોમનલી બોલવા જો તો લીલમાં મોટા ભાગે, બધી જ પ્રકારની લીલમાં મોટા ભાગે ત્રણ પ્રકારના પિગમેન્ટ અથવા રંજક કણ જોવા મળે. નંબર વન હરિતદ્રવ્ય, જે બધામાં હોય, એના વગર પ્રકાશ સંશ્લેષણ થઈ જ ન શકે. એના અંગ્રેજીમાં કહેવાય ક્લોરોફિલ, જે લીલા રંગનું હોય. બીજું છે કેરોટીનોઇડ અને ત્રીજું છે ફાઇકોબિલિન્સ, રાઈટ. પહેલા નોટ ડાઉન કરી લઈએ કે વનસ્પતિમાં લીલમાં કયા કયા પ્રકારના હરિતદ્રવ્ય હોઈ શકે. ક્લોરોફિલ એ હોય, ક્લોરોફિલ બી હોય, ક્લોરોફિલ સી હોય, ડી હોય અને ઈ હોય. ક્લોરોફિલ એ બી સી ડી ઈ, આમ પાંચ પ્રકારના અલગ અલગ લીલમાં ક્લોરોફિલ અથવા હરિતદ્રવ્ય જોવા મળે. આ રીતે કેરોટીનોઇડ્સ પણ અલગ અલગ પ્રકારના જોવા મળે, લાઈક આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન, ગેમા કેરોટીન અને એપ્સાયલોન કેરોટીન. આમ ચાર પ્રકારના કેરોટીન અલગ અલગ લીલમાં જોવા મળશે. આ જ રીતે લીલમાં જોવા મળતું ત્રીજા પ્રકારનું રંજક દ્રવ્ય ફાઇકોબિલ ચાર પ્રકારનું હોય, આર, ફાઇકો, સાઇનિન. બીજું આવશે આર, ફાઇકો, ઇરિથ્રિન. ત્રીજું આવશે સી, ફાઇકો, સાઇનિન. અને છેલ્લું ચોથું આવશે સી, ફાઇકો, ઇરિથ્રિન. ફટાફટ એકવાર રિવાઇઝ કરાવી દો, ફટાફટ એકવાર રિવાઇઝ કરાવી દો. ફટાફટ એકવાર રિવાઇઝ કરાવી દો. બોલો, હરિતદ્રવ્ય લીલમાં કેટલા પ્રકારના જોવા મળશે? એ બી સી ડી ઈ પ્રકારના પાંચ હરિતદ્રવ્ય હશે અલગ અલગ લીલમાં, ચાર પ્રકારના કેરોટીનોઇડ્સ હશે આલ્ફા, બીટા, ગેમા અને એપ્સાયલોન, અને ચાર પ્રકારના ફાઇકોબિલિન્સ હશે આર, ફાઇકો, સાઇનિન, આર, ફાઇકો, ઇરિથ્રિન, સી, ફાઇકો, સાઇનિન, સી, ફાઇકો, ઇરિથ્રિન. તો ચલો હવે જોઈશું છ પ્રકારની જે મેં હમણાં લીલ કીધી એમાં આ ત્રણે ત્રણ પ્રકારના રંજક દ્રવ્યમાંથી કયા કયા પ્રકારના રંજક કણ હોય. નંબર વન દેખાય છે ક્લોરોફાઇસી, બીજી દેખાય છે રોડોફાઇસી, ત્રીજી દેખાય છે ફિયોફાઇસી, પહેલી હરિત લીલ, બીજી રાતી લીલ ને ત્રીજી કથ્થઈ અથવા બદામી લીલ, ચોથી યલો ગ્રીન લીલ જેને કહેવાય ઝેન્થોફાઇસી, પાંચમી બેસિલેરિયો ફાઇસી ડાયટમ્સ અને છેલ્લી છઠ્ઠી સાઇનોફાઇસી નીલ હરિત લીલ બ્લુ ગ્રીન અલગી. ઓકે, હવે છ એ છ માં જોઈએ ત્રણ પ્રકારના કયા કયા રંજક દ્રવ્ય હોય, રંજક કણ હોય, રાઈટ. બોલો, પહેલા પહેલા જોઈએ આપણે હરિત દ્રવ્ય વિશે. ધ્યાનથી દેખો તમે, બધે બધી છ એ છ પ્રકારની લીલમાં ક્લોરોફિલ એ કોમન છે, બધામાં ક્લોરોફિલ એ જોવા મળે, રાઈટ. હા, બાકીના ક્લોરોફિલ બી સી ડી અને ઈ છ એ છ પ્રકારની લીલમાં હાજર હોતા નથી. લાઈક હરિત લીલમાં ક્લોરોફિલ બી હોય,
રેડ અલ્ગીમાં ક્લોરોફિલ ડી હોય, ફિયોફાયસી કથ્થેલીલમાં ક્લોરોફિલ સી હોય, અને યલો ગ્રીન અલ્ગી ઝેન્થોફાયસીમાં ક્લોરોફિલ ઈ હોય. રાઈટ? તો આ રીતે હરિત દ્રવ્યનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ લીલમાં આ રીતે થયેલું હોય. આમાંથી એમસીક્યુ આવે, પણ મેં બહુ સરસ રીતે બનાવ્યું છે, તરત યાદ રહી જાય એવું છે. એક બે વાર વાંચશો એટલે યાદ રહી જશે. નેક્સ્ટ, કેરોટીનોઇડ્સ. મેં કીધું તમને આલ્ફા બીટા ગેમા અને એપ્સિલોન ચાર પ્રકારના કેરોટીનોઇડ્સ આવે, જેમાંથી બીટા કેરોટીન બધી 6-6 પ્રકારની, જે રીતે ક્લોરોફિલ એ બધી 6-6 પ્રકારની લીલમાં હતા, એ રીતે બીટા કેરોટીન પણ 6-6 પ્રકારની લીલમાં છે. રાઈટ? ધેન હરિત લીલમાં બીટા કેરોટીન ઉપરાંત આલ્ફા અને ગેમા કેરોટીન હોય, અને ડાયટમ્સમાં બીટા કેરોટીન ઉપરાંત એપ્સિલોન કેરોટીન હોય. ઇઝી હતું, યાદ રહી ગયું. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ફાઇકોબિલિન્સ. તો રોડોફાયસીમાં ફાઇકોસાઇનિન અને ફાઇકો ઇરિથ્રિન આર પ્રકારનું હોય, રાઈટ? જેમાંથી ફાઇકો ઇરિથ્રિન વધુ માત્રામાં હોય. ફાઇકો ઇરિથ્રિન વધુ માત્રામાં હોય તેથી જ ફાઇકો ઇરિથ્રિન લાલ રંગનું હોય, અને લાલ રંગનું હોવાથી આ લીલ કેવા રંગની દેખાય? લાલ રંગની. જે આપણે આગળ હરિત લીલ, રેડ અલગી અને બ્રાઉન અલગી ભણીશું ત્યારે હું તમને કહીશ. નેક્સ્ટ, બીજી એ બ્લુ ગ્રીન અલગીમાં ફાઇકોસાઇનિન સી પ્રકારનું અને ફાઇકો ઇરિથ્રિન સી પ્રકારનું હોય છે. હવે એમાં તમે જોવા જાઓ તો ફાઇકોસાઇનિન બ્લુ રંગ માટે જવાબદાર છે, રાઈટ? ફાઇકોસાઇનિન બ્લુ રંગ માટે જવાબદાર છે, અને ફાઇકો ઇરિથ્રિન રેડ રંગ માટે જવાબદાર છે. તમે ધ્યાનથી દેખો તો આમાં ફાઇકો ઇરિથ્રિન વધારે હતું એટલે લીલ લાલ રંગની દેખાતી હતી, એ જ રીતે આમાં ફાઇકોસાઇનિન વધુ છે એટલે આ લીલ બ્લુ રંગની, પ્લસ ક્લોરોફિલ વધુ માત્રામાં હોય એટલે આ લીલ હરિત રંગની, એટલે આ લીલને બ્લુ ગ્રીન અલગી કહેવાય. કારણ કે બ્લુ રંગ ફાઇકોસાઇનિન વધુ હોવાથી અને ગ્રીન રંગ ક્લોરોફિલ વધુ હોવાથી હોય. આ લીલમાં ફાઇકો ઇરિથ્રિન હોય, લાલ રંગ માટે જવાબદાર રંજક કણ હોય, પણ એ ઓછી માત્રામાં હોય. તો આ હતા 6-6 પ્રકારની લીલમાં અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય. હવે એ જ રીતે નેક્સ્ટ, ફૂડ સ્ટોરેજ. એનો અર્થ કે લીલમાં ખોરાકનો સંગ્રહ કયા કયા સ્વરૂપે થાય. તમને ખબર, મોટા ભાગે લીલમાં કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. તો જોઈએ 6 પ્રકારની લીલમાં કયા કયા ફૂડ સ્ટોરેજ હોય. લાઈક પહેલામાં પહેલું હરિત લીલ ક્લોરોફાયસીમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ અને ઓઇલ સ્વરૂપે, તેલ સ્વરૂપે થાય. રોડોફાયસી રેડ અલગીમાં ફ્લોરિડિયન પ્રકારના સ્ટાર્ચ અને ગેલેક્ટન સલ્ફેટ પોલિમર સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. ગેલેક્ટન સલ્ફેટ એક પ્રકારનો અલગ અલગ કાર્બનિક અણુથી બનતો પોલિમર છે, જેના સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. અને સ્ટાર્ચ અલગ અલગ પ્રકારના જોવા મળે, જેમાંથી ફ્લોરિડિયન પ્રકારના સ્ટાર્ચમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. રાઈટ? નેક્સ્ટ, બ્રાઉન અલગીમાં લેમિનેરિયન સ્ટાર્ચ, તેલ અને મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. મેનિટોલ એક સુગર ઇથેનોલ છે, સુગર આલ્કોહોલ છે, એટલે એક પ્રકારનો આલ્કોહોલ છે. રાઈટ? એના સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. ઝેન્થોફાયસીમાં ક્રાઇસોલેમિનેરિયન સ્ટાર્ચ અને ઓઇલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. બેસિલેરિયોફાયસીમાં ક્રાઇસોલેમિનેરિયન સ્ટાર્ચ અને ઓઇલ સ્વરૂપે, સેમ ઝેન્થોફાયસી અને બેસિલેરિયોફાયસીમાં સરખી રીતે ખોરાકનો સંગ્રહ થાય. અને છેલ્લું બ્લુ ગ્રીન અલ્ગીમાં સાઇનોફાયસીમાં સાઇનોફાયસી છે અને એમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે, એટલે સ્ટાર્ચનું નામ આપ્યું સાઇનોફાયસિયન સ્ટાર્ચ. અને સાઇનોફાયસિયન સ્ટાર્ચ એક પ્રકારનો ગ્લાયકોજન જ હોય છે. સાઇનોફાયસિયન સ્ટાર્ચ એટલે કે ગ્લાયકોજન, અને સાઇનોફાયસિયન પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. રાઈટ? ફટાફટ હજી એકવાર મને રિપીટ કરાવી દો, કોણામાં કોણા સ્વરૂપે સંગ્રહ થાય ખોરાક. બ્લુ ગ્રીન અલગીમાં સાઇનોફાયસિયન સ્ટાર્ચ એટલે ગ્લાયકોજન, અને સાઇનોફાયસિયન પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. બેસિલેરિયોફાયસીમાં ક્રાઇસોલેમિનેરિયન સ્ટાર્ચ અને ઓઇલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. સિમિલરલી ઝેન્થોફાયસીમાં પણ સેમ બેસિલેરિયોફાયસીની જેમ ક્રાઇસોલેમિનેરિયન સ્ટાર્ચ અને ઓઇલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. ફિયોફાયસીમાં, એનો અર્થ કે બ્રાઉન અલગીમાં, લેમિનેરિયન સ્ટાર્ચ, ઓઇલ અને મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. રોડોફાયસીમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ અને ગેલેક્ટન સલ્ફેટ પોલિમર સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. અને ગ્રીન અલગીમાં સ્ટાર્ચ અને ઓઇલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. કયા કયા પ્રકારના તમે નવા આજે સ્ટાર્ચ સાંભળ્યા? એક સામાન્ય સ્ટાર્ચ, એક ફ્લોરિડિયન સ્ટાર્ચ, એક લેમિનેરિયન સ્ટાર્ચ, એક ક્રાઇસોલેમિનેરિયન સ્ટાર્ચ. ક્રાઇસોલેમિનેરિયન સ્ટાર્ચ, લેમિનેરિયન સ્ટાર્ચ, ફ્લોરિડિયન સ્ટાર્ચ અને નોર્મલ સ્ટાર્ચ. આ રીતે અલગ અલગ પ્રકારના સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો લીલમાં સંગ્રહ થાય.
હવે છેલ્લી વાત, છઠ્ઠો નંબર, મેં તમને કીધું એ રીતે કે અમુક એક્સ્ટ્રા વાતો છે જે પૂછાય એવી છે, જોઈ લઈએ. પણ જેમ કે લીલની કોષ દિવાલ, લીલમાં પાયરેનોઇડ નામની રચના અને લીલમાં આઈ સ્પોટ. ચલો ચાલુ કરીએ. પહેલી વાત, લીલની કોષ દિવાલ કહેવા જો આ લીલનો કોષ છે અને આ લીલના કોષની ફરતે સૌથી અંદરનું લેયર, લીલની કોષ દિવાલનું સૌથી અંદરનું લેયર સેલ્યુલોઝનું બનેલું હોય, રાઈટ? તો અંદરની દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય અને લીલની બહારની કોષ દિવાલ પેક્ટિનની બનેલી હોય, પેક્ટિનની બનેલી હોય. અને હજી ડિટેલમાં જોવું હોય, બીજા બધા દ્રવ્યો હોય અંદર, પણ એને ડિટેલમાં જોવું હોય તો મેં ભણાયેલું જ તમને ચેપ્ટર 8માં, રાઈટ? અત્યારે તમે આ ચેપ્ટરના માધ્યમથી આટલું જ પૂછાશે કે લીલની અંદરની કોષ દિવાલ સેલ્યુલોઝની બની હોય અને લીલની બહારની કોષ દિવાલ પેક્ટિનની બની હોય, રાઈટ? હવે લીલની આ જે બહારની કોષ દિવાલ છે જે પેક્ટિનની બની હોય, એ પેક્ટિનની બનેલી કોષ દિવાલ પાણી સાથે પ્રક્રિયા કરીને, જ્યારે જલજ લીલ હોય તો પાણીમાં રહેતી હોય, તો ત્યાં પાણી સાથે એ લીલની બહારની કોષ દિવાલ જે પેક્ટિનની બની છે એ પ્રક્રિયા કરીને મ્યુસિલેજ નામના રસાયણની રચના કરે અને મ્યુસિલેજના કારણે લીલ એકદમ ચીકણી બની જાય, જેથી જ્યાં જ્યાં ભીની જગ્યાએ પાણીવાળી જગ્યાએ કિનારા ઉપર જ્યાં લીલ થતી હોય તે જગ્યા તમે જોજો, બહુ ચીકણી લાગશે, સ્લીપરી, જલ્દીથી સ્લીપ ખાઈ જવાશે. તો દોસ્તો ધ્યાન રાખજો, એવી કોઈ જગ્યાએ જાઓ કે જ્યાં લીલ હોય. જો કે તમને ખબર જ હશે, પણ મારી ફરજ હતી એટલે તમે કીધું કે એવી કોઈ જગ્યાએ જાઓ તો ધ્યાન રાખવું, કારણ કે બહુ ઊંચી ઊંચી જગ્યા હોય પર્યટક સ્થળો ઉપર, ત્યાં લગભગ લીલ હોય છે અને એવી જગ્યાએ જલ્દીથી સ્લીપ ખાઈ જવાના ચાન્સીસ વધુ હોય, કારણ કે લીલની બહારની દિવાલ પેક્ટિનની બની હોય જે સતત પાણી સાથે પ્રક્રિયા કરીને મ્યુસિલેજ બનાવે અને મ્યુસિલેજ ચીકણું હોય, જેથી આખી લીલ વાળી જગ્યા એકદમ સ્લીપરી બની જાય, લપસણી બની જાય. તો આ વાત થઈ લીલની કોષ દિવાલ વિશે, રાઈટ? હવે નંબર 2 વાત કરીએ આઈ સ્પોટ વિશે. ધ્યાનથી દેખો, લીલના કોષમાં કે લીલના દેહમાં એક એવો રિસેપ્ટર હોય છે જેને કહેવાય આઈ સ્પોટ. ગેરસમજમાં ના પડશો, આઈ સ્પોટ એટલે લીલ પાસે કોઈ આંખ નથી હોતી, લીલ પાસે આઈ સ્પોટ નામનો એક રિસેપ્ટર હોય છે, જે રિસેપ્ટર પ્રકાશ, લાઇટની ઇન્ટેન્સિટી, લાઇટની તીવ્રતા, ઇન્ટેન્સિટીને ઓળખી શકે, પ્રકાશની હાજરીને ઓળખીને પ્રકાશની તીવ્રતા પ્રમાણે લીલ મુવમેન્ટ કરતી હોય છે. લાઈક અમુક લીલ પ્રકાશની વધુ તીવ્રતા હોય ત્યારે પ્રકાશની દિશામાં મુવમેન્ટ કરે, તેવી લીલ પોઝિટિવ ફોટોટેક્સિસ દર્શાવે, અને અમુક લીલ ઓછો પ્રકાશ હોય તે તરફ ગતિ કરે, એનો અર્થ કે તીવ્ર પ્રકાશથી દૂર મંદ પ્રકાશ તરફ ગતિ કરે. લાઈક ધીસ, આ જે પ્રકાશ આવી રહ્યો છે એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે લીલ, એને કહેવાય નેગેટિવ ફોટોટેક્સિસ. આ બધું 12માં ડિટેલમાં આવશે, અત્યારે ખાલી કીધું કે અત્યારે એટલે મેં કીધું કે તમને થોડુંક સમજ આવે કે આ આઈ સ્પોટનું કામ શું છે, આઈ સ્પોટ કેટલું ઇમ્પોર્ટન્સ છે લીલમાં. આઈ સ્પોટ એ પ્રકાશની તીવ્રતાને માપે, અમુક લીલ મંદ પ્રકાશ તરફ ગતિ કરે અને અમુક લીલ તીવ્ર પ્રકાશ તરફ ગતિ કરે. તો ખબર ક્યાંથી પડે લીલને? લીલ પાસે રહેલા આઈ સ્પોટ નામના રિસેપ્ટર પરથી. આમ પહેલી વાત પ્રતિ કોષ દિવાલ વિશે, બીજી વાત પ્રતિ આઈ સ્પોટ વિશે. કોના વિશે? આઈ સ્પોટ વિશે. હવે ત્રીજી અને છેલ્લી વાત પાયરેનોઇડ વિશે કહું. ગુજરાતીમાં કહેવાય પ્રોભુજક, 12માં પાછું ભણવાનું આવશે, પરંતુ અત્યારે આ ચેપ્ટરના માધ્યમથી પૂછાશે એટલે કહી દઉં પ્રોભુજક અથવા પાયરેનોઇડનો અર્થ શું. તો કે તમને ખબર છે કે લીલમાં મોટા ભાગે અલગ અલગ પ્રકારના સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. તો સર આ સ્ટાર્ચ કેવી રીતે સંગ્રહ પામે? તો દરેક લીલ, જો લીલ પાસે કોઈ સ્ટોરેજ માટે કોઈ સ્પેશિયલ રચના તો હોતી નથી, કારણ કે સૌથી સરળ કક્ષાની, સૌથી નિમ્ન કક્ષાની વનસ્પતિ સૌથી પહેલા બનેલી વનસ્પતિ છે, એટલે ભગવાને એમાં ખોરાકનો સંગ્રહ કરવા માટે એક પ્રોટીનિયસ સેન્ટર બનાવેલું. લાઈક ધીસ, આ દેખાય છે, આ જે મેં દોર્યું એ માની લો કે એક પ્રોટીનની બનેલી રચના છે જેને કહેવાય પ્રોટીન સેન્ટર. અને આ પ્રોટીન સેન્ટરની આસપાસ સ્ટાર્ચ જમા થશે એને કવર કરીને,
એની ફરતે. આ રીતે દરેક લીલમાં, આ રીતે મોટાભાગની લીલમાં પ્રોભુજક અથવા પાયરેનોઇડ પ્રકારની એક પ્રોટીનથી બનેલી રચના હોય છે, જેને કહેવાય પ્રોટીન સેન્ટર. અને એ પ્રોટીન સેન્ટર, પ્રોટીન સેન્ટરની આસપાસ બહુ જ મોટી માત્રામાં સ્ટાર્ચ જમા થાય છે, સ્ટાર્ચ એકઠો થાય છે, સ્ટાર્ચ સંગ્રહ પામે છે. રાઈટ? તો પ્રોભુજક બીજું કશું જ નહીં, સ્ટાર્ચના સંગ્રહ માટે બનાવવામાં આવેલી એક સરળ રચના છે, પ્રોટીનની બનેલી રચના છે. આ રીતે મેં વાયદો કર્યો તો એ રીતે ત્રણ વાત પતી. એક, કોષ દિવાલ. બીજું, પાયરેનોઇડ એટલે સ્ટાર્ચના સંગ્રહ માટેની એક પ્રોટીનની બનેલી રચના. અને ત્રીજું, અને આઈ સ્પોટ એક એવી રચના છે જે પ્રકાશની તીવ્રતા માપવા માટે લીલને સહાય કરે. બસ આજના લેક્ચરમાં આપણે આટલું જ જોવાનું હતું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સૌથી અઘરું અને સૌથી આઈએમપી લીલમાં, લીલમાં પ્રજનન, રિપ્રોડક્શન. એના પછી ચોપડીમાં આપેલું છે એ રીતે જોઈશું લીલનું મહત્વ, ચાર પાંચ વાક્યો. અને એના પછી ત્રણે ત્રણ લીલને ડિટેલમાં આવતા લેક્ચરમાં જોઈશું. એટલે આવતા લેક્ચરમાં આટલું ભણવાનું આવશે, લીલમાં પ્રજનન, લીલનો ઉપયોગ, અને લીલ મુખ્ય ત્રણ પ્રકારની, હરિત, રાતિ અને બદામ, એની ડિટેલમાં ભણીશું. રાઈટ? તો આજનું લેક્ચર પૂરું થાય છે. વ્યવસ્થિત વારંવાર લેક્ચર ફરીથી રિપીટ કરીને જુઓ અને નોટ્સ બનાવો. કીપ વોચિંગ માય વિડીયો લેક્ચર એન્ડ સ્ટે મોટિવેટેડ. જય શ્રી કૃષ્ણ.